પાટણ જિલ્લાના રાધનપુર સંતરપુર તાલુકામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાને આરે આવીને ઊભો છે અને પાક કોવાઈ ગયો છે, જેથી કરીને સર્વે કરવાની માંગ કરવામાં આવી છે. જમીન પણ ધોવાણ થઈ ગયેલ છે. સરકારશ્રીને બંને તાલુકામાં અસરગ્રસ્ત જાહેર કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે. રાધનપુર તાલુકાના 56 ગામોમાંથી માત્ર 25 ગામ અને સંતલપુર તાલુકામાંથી 76 ગામમાંથી માત્ર 23 ગામને સરકારે અસરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. જો રાધનપુર સંતલપુર તાલુકાના બાકી રહેલા ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો ખેડૂતોની પરિસ્થિતિ કપરી બનશે. ખેડૂતો દેવાદાર બની જશે, જેથી રાધનપુર સંતલપુર તાલુકાના કોંગ્રેસના આગેવાનો રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ પટેલ, રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેબૂબ ખાન, રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ લવજીભાઈ ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હક્કાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ મફાજી ઠાકોર, કરશનભાઈ ચૌધરી, પ્રદેશ ડેલિગેટ હમીરજી ઠાકોર, દેવસિંહભાઈ પટેલ, ભીખાભાઈ ભરવાડ, ચેતનભાઈ ઠાકોરના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે બંને તાલુકા પાટણ જિલ્લાના રાધનપુર અને સંતલપુરને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં તો સરકાર દ્વારા રાધનપુર તાલુકાના 56માંથી માત્ર 25 ગામોને અસરગ્રસ્ત જાહેર કરાયા છે અને સંતલપુર તાલુકામાંથી 76 ગામોમાંથી માત્ર 23 ગામને જ સરકાર દ્વારા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે છે, જેને લઈને લોકો આ અંગે આવેદનપત્ર આપીને તમામ ગામોને સર્વે કરવામાં આવે અને તમામ ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે બંને તાલુકાના તેવી માંગ કરવામાં આવી છે. ચાલો આ ખેતર બે વખત વાયુ બે વખત બોલાવું છું. તમારું નામ શું છે? મારું નામ સોનાભાઈ, ગામ વર્ણોશ્રી, તાલુકો સાતરપુર, જિલ્લો પાટણ. બરાબર. હજી સુધી કોઈ સરકારી તંત્ર કોઈ અમારી સંભાળ લીધી નથી. બરાબર. અને આ ખેતરમાં શું વાવેલું હતું? આ ખેતરમાં ઝાર વાવે, ગુવાર વાયો, બે ફેર બોળી ગયું છે, બે ખોરાક કાંઈ રહ્યું નથી. બરાબર. તો હવે પછી આમાં તમારે સરકારી સહાય માટે શું કરવાનું? સરકારી સહાય માટે સરકાર આપે તો નકર તો ભગવાન ઉપર તિથિ છે. બરાબર. હા, તો આ ખેતરમાં અતિશય ભારે વરસાદના કારણે જે નુકસાન થયું છે બધું બોલી ગયું. કોણ બધું બોલી ગયું? એના માટે જો સરકાર કઈ આપણને સહાય આપે, રૂપાણી સાહેબ જો સહાય આપે તો એના માટે ઘણું સારું છે. તો ખેડૂતો બધા ગામમાં કેટલા આવા ખેડૂતોને નુકસાન છે? આવો 90% નુકસાન છે. હા હા, 90% નુકસાન છે. તો ગામ પૂરું આમ તો નુકસાનમાં છે. નુકસાન ગામ પૂરું નુકસાનમાં છે. હા, અને અતિશય વરસાદના કારણે આ બધું બધું બોલી ગયું છે. નુકસાન થયેલું છે. બરાબર. પાક તો નિષ્ફળ જ ગયો. કોને? હા હા, તો બધા ખેડૂતોના પાક નિષ્ફળ જ ગયા છે. રિપોર્ટર નથુભાઈ રામાભાઈ ઠાકોર, ટોપ ન્યૂઝ. ક્યાં ગામના છો તમે? વર્ણોશ્રી. વર્ણોશ્રી. તાલુકો? તાલુકો સાંતરપુર. જિલ્લો? પાટણ. હવે તમારા ખેતરમાં શું વાવેલું હતું? ઝાર, બાજરી ને અયડા. તા બધું આટલા કેટલો વરસાદ પડ્યો એટલે બોળાઈ ગયું? વરસાદ આખું ક્ષેત્ર બે ફેર ડૂબ થઈ ગયું. આખું વરસાદ બધો ડૂબ થઈ ગયો. આ બધો વરસાદ છે ને, હજી ગુડી ગુડી પાણી ભર્યું છે. આ બધું વરસાદ થતા ગુડી ગુડી વધ્યું છે. તો આખું બોળી ગયું. આખું આખો મારો મોલ માતલ જો આખો વરસાદ પડ્યો. વરસાદ પડ્યો બે વાર એટલો પડ્યો છે. સત્યમ વરસાદ પડ્યો. ગામમાં કેટલા ખેડૂતોને આવું નુકસાન છે? આવા ગામમાં ખેડૂતોને તો બધા ભાગમાં ખેડૂતોને આ જ છે. હા, કોઈ ખેડૂત બાકી નથી. હા, નથી કોઈ બાકી નથી. જેમ કે ઓછાણ હતી અને સામેથી આવી તૂટી બોળી ગયું. બરાબર. હા, તો આ વરસાદના કારણે, અતિશય વરસાદ પડવાના કારણે તમારે ખેતરોમાં બહુ નુકસાન છે. બહુ નુકસાન છે. હા, તો એના કારણે ખેડૂત પાયમાલ થઈ ગયા છે. પાયમાલ લઈને અમારે ખાવાય ભાવ નથી. બોલો. હા, આના માટે કોઈ પણ સરકાર સહાય આપે તો સારું. જો સરકાર આપે તો એના લાંબા હશે સરકારના, તો સારું કહેવાય. નકે પછી અમારા ખેડૂતોનો કોઈ ઓરો નથી અત્યારે. હા હા, તો બરાબર. આ પાણીના
ખેતર માં તમારે કઈ પણ વધ્યું નથી, કઈ વધ્યું નથી. આમ જુઓ ને તમે, બધો મોલ મારો પાતળ જોયો છે. ત્રણ પીડા નું ભરણ હોય, શું કરવાનું કહો. હા હા, બરાબર. સારું લ્યો. રિપોર્ટર નરસિંહભાઈ રામાભાઈ ઠાકોર, 24 Stop News. નામ છે તમારું? મારું નામ વસરામભાઈ માધાભાઈ ઠાકોર. ઠાકોર. કયું ગામ? વરણોશ્રી. તાલુકો? તાલુકો પાતલપુર. જિલ્લો? જિલ્લો પાટણ. તમારા ખેતરમાં શું વાવેલ હતું? અમારા ખેતરમાં જાહેર વાવેલી હતી 5:30 માં. હા, તે બધી બોળાઈ ગઈ પાણીના કારણે. હા હા. એટલો સખત વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછો. ઠેરઠે આપણે આ ઢીંચણી ઢીંચણી પાણી ખેતરો બધા ભરાયેલા છે. આખા ગામના, મારા નહીં, આખા ગામના. આખા ગામમાં આટલું બધું નુકસાન પાણીના ઓલે થયેલ છે. હા. અને તમારે સરકારી કોઈ તંત્ર તમારા ખેતરમાં સર્વે કરવા આવેલા? હવે આવેલા છે કે નથી આવેલા બરોબર, પણ મારા ખેતરમાં તો હજી આવ્યા નથી. બરાબર. બાકી ગામમાં આવ્યા બીજે ફરી આવે તો મને કાંઈ ખબર નથી, પણ મારા ખેતરમાં તો હજી સુધી નથી આવેલા. બરાબર. હા, અતિશય વરસાદના કારણે તમારે આટલું બધું ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અને પાક અતિશય હાવે હાવ નિષ્ફળ ગયો છે. હા, નિષ્ફળ. એના માટે સરકાર કાંઈ સહાય આપે. હા, તો સારું. બરાબર, સારું. ને કે હવે કોઈ આરો નથી, કારણ કે હવે ઢોરને સાર પૂરતો ઘાસ ચારો નથી મળતો અને ઝારથી બધી બોળી ગઈ છે. હવે ઢોર ચારો અને ઢોરને નાખું છું, માલ મરે છે, માલ ભૂખે મરે છે. ને હવે પાણી નકરું પાણી ભરાયેલું છે. બરાબર. એટલે હવે ખેતર બધા બોળાઈ ગયા છે, હવે કરવું શું બધું? આવું આખા ગામમાં નુકસાન કેટલા ખેડૂતોને છે? લગભગ તો લગભગ 80-90% છે. એવું છે એમ? હા હા. તો આના માટે તમારે હવે કોઈ પણ સહાય મળેલ નથી કે કોઈ આના માટે સરકારી તંત્ર કોઈ આના માટે તમારે પગલાં લીધેલ નથી? હા. તો આ માટે તમારે સરકારી સહાય મળે એવું કંઈ કરવા માટે સરકારને જાણ કરવી પડશે. હા હા. એના માટે કાંઈ સરકાર તમારા માટે પગલાં લે તો ઘણું સારું. તો સારું જ ને. કહેવે કોઈ સારો નથી, સરકાર સહાય આપે તો સારું. ને કહેવે કોઈ સહાય આમ આલે તો સારું, ને કહેવાય કોઈ આપણે બીજું તો શું કરવું. હા, તો હવે હા પાક નિષ્ફળ ગયો છે એટલે જે સરકારે તમારે રૂપાણી સાહેબે જે કાંઈ સહાય મંજૂર કરી હોય એમાં આપણાને જોઈન્ટ કરે તો ઘણું સારું. રૂપાણી સાહેબ આ બધું ગરીબને ખેડૂત બેડૂત માટે જોવે તો સારું, ને કહેવાય કોઈ સારો નથી. રૂપાણી સાહેબ બધું આ ખેડૂતો માટે સહાય આપે તો સારું. બરાબર. બરાબર. એટલે એને લઈ ખાસ વિનંતી કે ખેડૂતો સામે ખાસ આ પાક નિષ્ફળ ગયો છે એટલે ધ્યાન રાખી રૂપાણી સાહેબ સહાય આપે. બરાબર. ન્યૂઝ નરસિંહભાઈ રામાભાઈ ઠાકોર, રિપોર્ટર.